કાંઠાના ઈડરમાંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ચૂક્યું છે. બીજી તરફ હવે 8 જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યું છે. સાથોસાથ સંપાદિત થયેલી જમીનમાં 10 કુવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે, જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે પરિસ્થિતિ ભોગવવાનો વારો આવે તેમ છે. જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે 8 ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. એક તરફ વિકાસની વાત છે તો બીજી તરફ ખેડૂતોની 170 હેક્ટર જમીન હંમેશા માટે કપાય તેમ છે. ત્યારે આગામી સમયમાં હાઈવે મામલે રાજનીતિ ગરમાય તેમ છે. ત્યારે જોવું એ રહે છે કે આ મામલે વહીવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા ભરવામાં આવે છે. અમારે 168 નેશનલ હાઈવે નિમિત્તે અમે બધા ખેડૂતો ભેગા થયેલા છીએ અને એ નિમિત્તે ટોટલ 170 હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની 170 હેક્ટર જમીન જાય છે અને એની અંદર 360 ખેડૂતોને અસરગ્રસ્ત છે. એના માટે અમે અહીં અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે 29 તારીખે જે જાહેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને 21 દિવસની અંદર અમારા વધારે રજૂ કરવાના હતા એ અમે વધા દરેક ખેડૂતોએ પર્સનલી વધારે રજૂ કરી દીધેલા છે અને ટોટલી 300 ખેડૂતોએ વધારે રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસને. અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો. અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ એ કોને ખબર છે કે પશુપાલનનો ધંધો કઈ રીતે થઈ શકે? 380 ખેડૂતોની જમીન જાય છે, એ જમીનનો જવાબદાર કોણ છે? સરકાર એ જવાબ અમને આપવો પડશે અને જો એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ. બધા ખેડૂતો જીવ આપી દઈશું પણ અમારી જમીન જવા દઈએ નહીં. અમારો એક ટુકડો જાય, એ ટુકડામાંથી અમે પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ, અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ, તો એનો જવાબદાર કોણ? અમને જવાબ આપો એનો. પેલો સરકારમાં આ વસ્તુ કયો કે એ વસ્તુનો જવાબદાર કોણ છે? ત્યાં હાઈવે ત્યાં રોડ જવો જ ના જોઈએ અને બિનજરૂરી રોડ જાય છે એ રોડ ત્યાં જવો જોઈએ નહીં. મારી લગભગ 2.5 એકરમાંથી 1.5 એકર જેવી જમીન કપાઈ છે. બરાબર સાપાવાડાના સીમાડામાં મારી જમીન આવેલી છે જે એકદમ ફળદ્રુપ છે અને અમે ત્યાં 3 સિઝનનો પાક લઈએ છીએ. દરેક જમીન આ રીતની ફળદ્રુપ અને 100% પાણીવાળી છે. હવે આમાં મોટો પ્રશ્ન એ છે કે અમારું જે જમીન જે જાય છે આમાં જે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર મણિયોરથી બડોલી સુધીમાં એમાં એવું છે સાહેબ કે જાહેરનામાની અંદર સર્વે નંબર સાચા છે પણ રીસર્વેમાં થયેલી ભૂલોના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને જમીન બોલે છે બીજાના નામે. તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વળતર આવશે તો કઈ રીતના આવશે અને વળતરનો તો પહેલાં તો રોડ બનવા જ નથી, પણ રોડ બનશે તો જમીન બીજા ખેડૂતનું જશે અને નામ બીજાનું બોલતું હશે. તો આ એક મોટો પ્રશ્ન છે જેની અરજીઓ પણ ખેડૂતોએ DLR ઓફિસની અંદર કરેલી છે તથા પણ એનું કોઈ સમાધાન થયેલ નથી. આવનારી લોકસભા ચૂંટણીઓ માટે ગુજરાત